સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી માં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો બરાબર જેમાં આજનો આપણો ટોપિક માં છે પ્રસ્તાવના અને કાર્બન ની ચતુઃપસંયોજક બરાબર તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક તો મિત્રો સૌથી પહેલા આ ચેપ્ટર ની વાત કરી દઈએ તો કે પરીક્ષાની અંદર આ ચેપ્ટર માં જે અગત્યના સવાલ પૂછાય એમાંથી 4 માર્ક્સ નો સવાલ છે કે આમાંથી છે કે પૂછાય છે તો પ્રસ્તાવનામાં આપણને એવું કહે છે કે તમે તમારી આસપાસ બરાબર તમે સવારે જાગો ત્યારથી લઈ અને સાંજે સૂવો ત્યાં સુધીમાં જે પણ કાય વસ્તુઓનો ઉપયોગ તમે કરો છો એ બધા વસ્તુઓની યાદી તમે બનાવો બરાબર અને એને ત્રણ વિભાગમાં વિભાજિત છે અથવા તો બે વિભાગમાં વિભાજિત કરો કે એ વસ્તુ ધાતુમાંથી બની છે કે પછી માટીમાંથી બની છે કે અન્યમાંથી કોઈ બનેલી છે બરાબર તો આવા ત્રણ વિભાગની અંદર તમે એનું વિભાજન કરો ધાતુમાંથી બનેલી હોય માટીમાંથી બનેલી હોય કે અન્ય કોઈ પદાર્થમાંથી બનેલી હોય તો તમે સવારે જાગો ત્યારથી આપણે કે સૌથી પહેલા આપણે બ્રશ કરીએ છીએ તો જે બ્રશ તો કે એ નથી ધાતુ કે માટી અન્યમાં આવશે એની ઉપર જે ટૂથપેસ્ટ લગાડીએ છીએ એ પણ અન્યમાં આવશે બરાબર પછી તો કે આપણે ટંગ ક્લીનર વાપરીએ છીએ તો એ પશુ ધાતુનું હોય તો એને ધાતુવાળા ખાનામાં મૂકો પાણી તો કે અન્યમાં આવશે બરાબર સાબુ અન્યમાં આવી જે પણ કઈ તમામ વસ્તુઓ છે તમે ખોરાક ખાવ છો તો એ પણ અન્યમાં આવશે જે પ્લેટમાં ખાવ છો પ્લેટ ધાતુની હોય તો ધાતુમાં પ્લાસ્ટિકની હોય તો અન્યમાં બરાબર આવી સવારથી લઈને સાંજ સુધીમાં તમે જે પણ કઈ વસ્તુઓનો યુઝ કરો એની યાદી બનાવો તો તમે અવલોકન કરશો કે એમાંથી મોટા ભાગના પદાર્થો જે છે એ અન્યવાળા ખાનામાં આવશે બરાબર ધાતુવાળામાં અને પ્લાસ્ટિક ના કે માટી વાળા જે છે એ બહુ ઓછા આવશે બાકીના બધા જે છે અન્ય ની અંદર છે તે આવશે તો મિત્રો યાદ રાખો આજે અન્ય વાળા ખાનામાં જેટલા પદાર્થોના નામ આવ્યા છે ને એ બધા જ પદાર્થો એ કાર્બન માંથી છે બનેલા છે એ બધામાં કાર્બન છે ખાલી ધાતુમાં અને જે માટી કીધી એ માટી એમાં કાર્બન નથી બાકીના તમામ મોટા ભાગના પૃથ્વી પરના તમામે તમામ પદાર્થો જે છે ને એ કાર્બન ઉપર આધારિત છે બરાબર હવે કાર્બન આટલો બધો અગત્યનો હોવાને કારણે બરાબર આપણે એના વિશેનો આ એક આખું ચેપ્ટર છે તે ભણીએ છીએ પણ જો કે ચેપ્ટર એના માટે નાનું પડે એક આખું એક રસાયણ વિજ્ઞાન જ આનું છે જેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન અંગ્રેજીમાં એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે કહેવામાં આવે કે જે આખું રસાયણ વિજ્ઞાન કાર્બન ઉપર જ આધારિત છે બરાબર જેમાંથી આપણે ફક્ત થોડું એની પ્રસ્તાવના ટૂંકું વાત આપણે અહીંયા આ ચક્રમાં આપણને આપી છે ચલો કાર્બન આ બધી જગ્યાએ છે બરાબર મોટા ભાગના બધા જ પદાર્થોમાં કાર્બન છે તો આપણે એનું મહત્વ જોઈએ કે ભાઈ આ કાર્બન જે છે એનું પ્રમાણ કેટલું છે આ બીજું કે કાર્બન ફક્ત એ બ્રશ છે પ્લાસ્ટિક છે ટૂથપેસ્ટ છે ખોરાક છે બરાબર પ્લાસ્ટિકની પોલિથીનની બેગ હોય આટલી જ વસ્તુઓમાં છે એવું નથી જે સજીવો છે એ સજીવો પણ કાર્બનના જ બનેલા છે એટલે કે આપણા સજીવ આપણા શરીરમાં પણ કાર્બન છે બરાબર ફક્ત આપણે જ નહીં પ્રાણીઓ છે વનસ્પતિઓ છે સૂક્ષ્મ જીવો છે જીવ જંતુઓ છે બરાબર વાયરસ બેક્ટેરિયા કે જેને આપણે જોઈ નથી શકતા ત્યાંથી લઈ અને વિશાળ પ્રાણીઓ વ્હેલ હોય કે પછી હાથી હોય આ તમામે તમામ કાર્બન આધારિત પદાર્થોના બનેલા છે બરાબર તો આપણે કાર્બનનું પ્રમાણની વાત કરીએ કે ભાઈ વાતાવરણમાં કાર્બન કેટલો છે તો યાદ રાખજો હેતુલક્ષીમાં પૂછે કે ભાઈ વાતાવરણમાં જે કાર્બન છે એ 0.03% જેટલો છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્વરૂપમાં છે રહેલો છે બરાબર 0.03% વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં રહેલો છે અને પૃથ્વીના પોપડામાં જુદી જુદી ધાતુઓના કાર્બોનેટ છે બરાબર બાય કાર્બોનેટ
પેટ્રોલિયમ વગેરેના સ્વરૂપમાં એ પૃથ્વીના પોપડામાં છે રહેલો છે અને 0.02% છે બરાબર તો આ છે કાર્બન વિશેની થોડીક સામાન્ય માહિતી બરાબર ચાલો હવે એનાથી આગળ વધીએ તો એક અપદ્યનો ચાર નંબરનો સવાલ આવે છે कार्बन नी चतुर संयोजकता समझा कि कार्बन नी या चतुर संयोजकता समझे बराबर चलो तो सबसे पहला तो कि तुमने कार्बन में परमाणु प्रमाण के लिए इलेक्ट्रॉन रचना खबर होनी चाहिए कि भाई कार्बन ये 6 नंबर नु तत्व है और इसकी इलेक्ट्रॉन रचना थाय 2 4 પણ અહીંયા હું સાથે સાથે કક્ષા પણ લખું છું એટલે કે પહેલી કક્ષા એ કે કહેવાય કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે બરાબર તમને થોડો ખ્યાલ હશે કે હવે પહેલી કક્ષામાં બધુમાં બધુ 2 ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષામાં 8 સમાય બરાબર તો અહીંયા જો હું કાર્બનની બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે 4 હવે યાદ રાખો કોઈ પણ તત્વ હોય બરાબર એ હંમેશા એની જે બાહ્યતમ કક્ષા છે ને એ બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે શું કરે બાહ્યતમ કક્ષા પૂર્ણ કરે હવે આપણે આગળના ચક્રમાં આયનીય સંયોજનો ભણ્યા બરાબર ને કે એક ઇલેક્ટ્રોન ગુમાવે બીજો ઇલેક્ટ્રોન મેળવે જે ગુમાવે એ ધન વીજભાર પ્રાપ્ત કરે જે મેળવે એ ઋણ વીજભાર પ્રાપ્ત કરે અને એ ધન અને ઋણ વીજભાર ધરાવતા આયન એકબીજાની નજીક આવે એટલે સંયોજન બને અહીંયા આપણે કાર્બનના સંયોજન બનાવવાના છે બરાબર એ જે હતા એ આયનીય સંયોજન હતા કારણ કે એમાં પ્લસ માઈનસ આયન હતા અને આયનને કારણે એકબીજાની નજીક આવતા હતા એટલે જે બંધ બનતો હતો બંધ એટલે એક પ્રકારનું આકર્ષણ બળ આયનોને કારણે આકર્ષણ બળ હતું એટલે એ બંધને આયનીય બંધ કહેવાતો બરાબર એટલે કે જે NaCl છે તો NaCl માં Na પ્લસ હોય Cl માઈનસ હોય આ બંને નજીક આવે અને એમાંથી NaCl એટલે કે મિથાન અણુ છે તે બને તો આની અંદર Na અને Cl વચ્ચેનું જે આકર્ષણ છે એ આયનીય પ્રકારનું કહેવાય એટલે એની વચ્ચેનો એ બંધ કહેવાય આયનીય બંધ અને આવા સંયોજનો એને આયનીય સંયોજનો કહેવાય જે આપણે આગળ બીજા ચક્રમાં છે ભણ્યા છે અને આ આયનીય સંયોજનોના ગુણધર્મો પણ આપણે ત્યાં જોયા હતા બરાબર કે ભાઈ આયનીય સંયોજનોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય એની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ખૂબ વધારે હોય છે બરાબર આયનીય સંયોજનો એ સામાન્ય રીતે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી પણ એના દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન છે તે કરે અને આયનીય સંયોજનો પાણીની અંદર દ્રાવ્ય થાય આયનીય સંયોજનો હવે આપણે કાર્બનના સંયોજનો જોવાના છે તો કાર્બન એક કાર્બન બીજા કાર્બન સાથે અથવા તો એક કાર્બન અન્ય તત્વના પરમાણુની સાથે કેવી રીતે બંધ બનાવે ને આપણે એ જોવાનું છે બરાબર અહીંયા જો બે તત્વો હતા સોડિયમ ક્લોરાઇડ સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે Na+ બન્યો ક્લોરીને ઇલેક્ટ્રોન મળ્યો એટલે Cl- બન્યો પ્લસ માઇનસ વિરુદ્ધ વિજભાર છે આકર્ષણ થાય નજીક આવે એટલે Cl બન્યો તો આવી રીતે બને તો આને આયનીય બંધ કહેવાય આની અંદર અને આ સંયોજનને કહેવાય આયનીય સંયોજનો તો શું કાર્બન આયનીય સંયોજન બનાવી શકે છે આપણે એ ચેક કરીએ હવે જો આયનીય સંયોજન બનાવવા હોય તો એ ક્યારે બને આયન બનવો પડે પહેલા તો પ્લસ કે માઇનસ અને આયન બનવા માટે શું કરવું પડે તો કે આયન બનવા માટે કા ઇલેક્ટ્રોનને ગુમાવવા પડે અને કા ઇલેક્ટ્રોન શું કરવા પડે મેળવવા પડે કાર્બનને જો તો કાર્બનની L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે L કક્ષામાં 8 સમાય બરાબર તો જો કાર્બને આ એની આ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો કા એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અને કા પોતાની 4 ઇલેક્ટ્રોન શું કરવા પડે ગુમાવવા પડે બે શક્યતા છે બરાબર ચાલો આપણે વિચાર પહેલી શક્યતા કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો ચાલો પેલા મેળવે 4 ઇલેક્ટ્રોન મેળવે બરાબર તો એનો વિજભાર કયો આવે માઇનસ ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ આવે ગુમાવે તો પ્લસ થાય જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો C -4 બરાબર એટલે કે એનાયન બને છે C -4 એનાયન બને છે કારણ કે અત્યારે કાર્બન પાસે કોઈ વિજભાર નથી જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન
બરાબર 100 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન છે ચાર વધારાના ઇલેક્ટ્રોન મેળવવા તો 20 બાર કેટલો એની માથે આવ્યો -4 બરાબર અને માઈનસ વાળો જે આયન છે એને કયો કહેવાય એનાયન ઋણ આયન તરીકે ઓળખવામાં આવે ચલો શું આવો આયન શક્ય છે પહેલા એ વિચાર કેમ તો કે હવે જો આવો આયન ધારો કે બને તો પોસિબિલિટી શું થાય કે પરમાણુના કેન્દ્રમાં કાર્બનના જે પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે 6 બરાબર અને એની જે બાહ્યવર્ત કક્ષામાં પહેલા 6 ઇલેક્ટ્રોન હતા પરંતુ હવે બીજા 4 આવી ગયા એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે 6 બરાબર 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન સુધી આકર્ષણ એનો સીમિત રાખી શકે છે પણ 4 મેળવવા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા તો જે વધારાના 4 ઇલેક્ટ્રોન આવ્યા ને તેના ઉપર કેન્દ્રના જે પ્રોટોન છે એ વ્યવસ્થિત રીતે આકર્ષણ બળ લગાડી શકતા નથી એટલે એવું પણ બને કે ઘણીવાર એ આવેલા ઇલેક્ટ્રોન પાછા એમાંથી છટકી જાય બરાબર તો આ જે C-4 છે ને એ કેવું બને અસ્થાયી બને અસ્થાયી બને સ્થાયી ન હોય પરમેનન્ટ એવું અસ્તિત્વ ધરાવે ને એ ફરી પાછા ઇલેક્ટ્રોન ગુમાવી દે બરાબર અસ્થાયી બને એટલે કાર્બન બરાબર યાદ રાખો ત્યારે ઇલેક્ટ્રોન મેળવીને શક્ય નથી બરાબર શું કામ શક્ય નથી ખ્યાલ આવ્યો ચલો બીજી પોસિબિલિટી આપણી પાસે છે કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન એની પાસે જે છે 4 ગુમાવી દે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+4 કેટાયન બનાવે છે કેટાયન બનાવે છે શું આવું કેટાયન શક્ય છે કે નહીં એના વિશે પણ વાત કરીએ તો કે 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન હતા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો પ્રોટોન તો 6 ના 6 છે પણ હવે ઇલેક્ટ્રોન કેટલા છે 2 તો પહેલી વાત આવી આવે કે ભાઈ હવે 6 ઇલેક્ટ્રોન દ્વારા સોરી 6 પ્રોટોન દ્વારા 2 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લાગે છે તો સ્વાભાવિક છે કે 6 ઇલેક્ટ્રોન ઉપર સોરી 6 પ્રોટોન દ્વારા 2 ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગે ખૂબ વધારે હોય અને વધારે આકર્ષણને કારણે ઘણીવાર એવું પણ બને કે ઇલેક્ટ્રોન એકદમ એની તરફ ખેંચાય આપણે બરાબર બીજી શક્યતા વિચારીએ કે પહેલી વાત તો કે આપણે બધા એવું મેળવ્યા છે કે કોઈ પણ તત્વ હંમેશા એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને તો જ ગુમાવી શકે કારણ કે ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે તમારે એને ઉર્જા આપવી પડે સોડિયમ છે સોડિયમ બરાબર તો સોડિયમ નો ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે હવે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એને જો ગુમાવવો હોય 1 ઇલેક્ટ્રોન તો એને તમે થોડી કમથી ઉર્જા આપો તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે બરાબર પછી મેગ્નેશિયમ ની વાત કરીએ તો મેગ્નેશિયમ ની બાહ્યતમ કક્ષામાં 2, 8 અને 2 બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો તમારે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો સોડિયમ માં જાય એની કરતા વધારે ઉર્જા આપવી બરાબર અને કેટલાય ઘણી વધારે આ ઉર્જા છે આપણી પાસે સેમ એવી રીતે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષામાં તો એની બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોનને જો તમારે ગુમાવવા હોય તો મેગ્નેશિયમ કરતાં પણ કેટલાય ઘણી વધારે ઉર્જા આપવી પડે તો અહીંયા તો કાર્બન જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તમારે એના 4 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો અતિશય વધારે ઉર્જા આપવી પડે અને શક્ય નથી આટલું ઊંચું તાપમાન ઉર્જા આપે એટલે તમારે એને ગરમ કરવું પડે તમે ગમે એટલા ઊંચા તાપમાને ગરમ કરશો બરાબર આ 4 ઇલેક્ટ્રોન ક્યારેય ગુમાવશે નહીં 4 ઇલેક્ટ્રોન ગુમાવે નહીં તો P+4 કેટાયન છે તે બનાવે નહીં એટલે આ પણ શક્ય નથી સર તો આનો અર્થ એવો થાય કે કાર્બન ઇલેક્ટ્રોન મેળવીને એનાયન પણ નથી બનાવી શકતો કે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી અને કેટાયન પણ નથી બનાવી શકતો તો જો એનાયન કે કેટાયન ન બને તો આ આયનીય સંયોજનો બને નહીં તો યાદ રાખજો કે કાર્બનના જે સંયોજનો છે ને એ આયનીય સંયોજન નથી એમાં કંઈક અલગ જ પ્રકારનો હોય છે તો હવે એક જ ઓપ્શન બાકી રહ્યો કે તો શું કરે છે કાર્બન તો કે તો કાર્બન એ અન્ય કાર્બનના પરમાણુ સાથે કે બીજા કોઈ તત્વના પરમાણુની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કારણ કે 4 છે 4 કોઈને આપે નહીં બરાબર 4 પોતે ગુમાવી ન એટલે તો
તો શું કરે તો કે ભાગીદારી કરે કોની સાથે તો કે કાર્બનનસ પરમાણુ હોય બીજો અથવા તો બીજા કોઈ તત્વનો પણ પરમાણુ છે તે હોય બરાબર એની સાથે શું કરે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરે છે બરાબર આમ ઇલેક્ટ્રોનની આ ભાગીદારીથી જે બંધ બને ને એવા બંધને સ સંયોજક બંધ છે કહેવામાં આવે તો યાદ રાખજો કાર્બનના સંયોજનોમાં જે બંધ જોવા મળે એ બધા સહસંયોજક બંધ છે બરાબર અને આવા બંધવાળા સંયોજનો એને સહસંયોજક સંયોજન છે એટલે કહેવામાં આવે રેડી તો આ છે કાર્બનની ચતુર્ભુજ સંયોજકતા જેટલો હું બોલ્યો છું બરાબર પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે એમાંથી જોઈએ એટલે પૂછાય તો છે તે લખવાનું મિત્રો આ હતો આજનો આપણો ટોપિક આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ.